बात करिए अमदावाद महानगरपालिकाए बांधकाम विकास की परवानगी फी में वधारो कर्यो। आ वधारा दर सर्क्युलर कमिश्नरे जाहिर कर्यो छे, जेना प्रमाणे चणतरफी बिल्डिंग मटीरियल रिमूवल चार्ज और ट्री प्लांटेशन चार्ज में वधारो करवामां आव्यो। साथ हवे वरसादी पाणीना संग्रह माटे जे पर्कुलेशन वेल बनावामां आवे छे तेना माटे पण डिपोझिट वसूल करवामां आवशे। जंत्रीना भाव वधारा बाद वधु एक भाव वधारो लागू करवामां आव्यो छे, जेनी सीधी असर रियल एस्टेट क्षेत्र ने थशे। आ तमाम फी बांधकामनी विकास परवानगी लेता समय आपवानी रहेशे। लगभग एक दायका जेटला समय बाद आ भाव वधारो करवामां आव्यो छे। ट्री प्लांटेशन चार्ज अने पर्कुलेशन वेलनो चार्ज रिफंडेबल छे, एटले के जो तमे वृक्ष अने कूवानी जाळवणी करशो तो तमने 5 वर्ष बाद डिपोझिट मळी शके छे। ચણતર ફી જે છે એમાં 99,000 પછી કોઈ વધારો કરવામાં આવ્યો નથી। લગભગ 23 વર્ષથી જે રેટ હતા એ જ યથાવત રીતે લેવામાં આવે છે। એના કારણે તાજેતરમાં કેટલાક રેટ બહુ માર્જિનલ રીતે થોડાક અમે વધારામાં કરવામાં આવેલા છે। જેમ કે ચણતર ફીના અગાઉ 20 રૂપિયા પર સ્ક્વેર મીટર બિલ્ટઅપ હતા, રહેણાંક અને બિનરહેણાંક બંને માટે સેમ હતા। એ આ વખતે અલગ કરીને રહેણાંક અને બિનરહેણાંકની બી અલગ કેટેગરી કરી છે। રહેણાંકમાં 40 રૂપિયા પર સ્ક્વેર મીટર અને બિનરહેણાંકમાં 60 રૂપિયા પર સ્ક્વેર મીટર રીતે કરેલું છે। એટલે એ જે 23 વર્ષ પહેલાંના રેટ હતા એમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવેલો છે। એ જ રીતે બિલ્ડિંગ મટીરિયલ રિમૂવલ ચાર્જીસ જે છે, ડેબ્રીસ છે કે બિલ્ડિંગ મટીરિયલ છે એ બધાને માટે જે લેવામાં આવે છે એના રેટ પણ અગાઉ જે 8-9 વર્ષ પહેલાં જે હતા એમાં થોડો વધારો કરી અને હાલના રેટ એ પ્રમાણે કરવામાં આવેલા છે, જેમાં 50 રૂપિયા પર સ્ક્વેર મીટર એ રીતના એમાં નિયુક્ત કરવામાં આવેલા છે। ટ્રી પ્લાન્ટેશનમાં પણ જે 2009-10 પછી જે ડિપોઝિટ લેવામાં આવે છે એમાં વધારો કરવામાં આવ્યો નહોતો, એ 1,000 રૂપિયા પર સ્ક્વેર પર ટ્રી હતો, એ 3,000 પર ટ્રી કર્યો છે। અને નોન રેસિડેન્સમાં પણ એ પ્રમાણે ભાવનો થોડોક વધારો 5,000 રૂપિયા પર ટ્રી કરવામાં આવેલો છે। એ ટ્રી પ્લાન્ટેશનની ફી એ રિફંડેબલ છે, બીઉ લીધાના 5 વર્ષ પછી જો સ્થળે પૂરતા પ્રમાણમાં જે ગ્રોથ થયેલા મોટા વૃક્ષ હોય તો એ રિફંડને પાત્ર છે। નવી ફી એક આ વખતે ઇન્ટ્રોડ્યુસ કરી છે, જે પર્કોલેટિંગ વેલ જે રેન વોટર હાર્વેસ્ટિંગ માટે બહુ અગત્યનું એક એલિમેન્ટ છે। અનુભવ એવું જણાવ્યું છે કે પર્કોલેટિંગ વેલ બીઉ પરવાનગી સમયે બનાવવામાં તો આવે છે પણ એને દર વર્ષે જે સાફસફાઈને એનો નિભાવ કરવાનો આવે એમાં ઘણીવાર અરજદારોને અથવા મેમ્બર્સને ખ્યાલ નહીં હોવાના કારણે પણ એ કામગીરી સાફસફાઈની થઈ શકતી નથી અને એના કારણે જે એફિશિયન્સીથી પાણી અંડરગ્રાઉન્ડ રિચાર્જ થવું જોઈએ થતું નથી। એટલે આ એક પ્રકારની એક ડિપોઝિટ સ્વરૂપે લેવામાં આવી છે, પર પર્કોલેટિંગ વેલ 75,000 રૂપિયા વિકાસ પરવાનગી સમયે વસૂલ લેવામાં આવે છે અને 5 વર્ષ પછી પણ એ વેલ મેન્ટેન જો પર્કોલેટિંગ વેલ હોય તો એ 75,000 રૂપિયા રિફંડને પાત્ર છે।